નમસ્કાર મિત્રો, હું જગદીશ મણા છું, આપનું નવકારી કેન્દ્રની ઉના. અને આજે આપણે ગણિતના ટોપિકની અંદર વાત કરીએ. કાલે આપણે એક સરસ મજાના ટોપિક વિશે વાત કરી હતી, લસાઅ અને ગુસાઅ. તો આજનો જે ટોપિક છે ગણિતનો એ છે સામાન્ય ગણિત. તો સામાન્ય ગણિત એટલે શું, આની અંદર કેનો સમાવેશ થશે એ વિશે વાત કર્યા પહેલા ખાસ આપ સૌને એક વાત કરી દઉં કે અમે આવા ગણિતને લગતા વિડીયો છે મૂકીએ છીએ. તો આપ સૌ અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને જો ગણિત તમને અઘરું લાગતું હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી તમે સરળતાથી ગણિત સમજી શકો અને આવા વિડીયો છે જોઈ શકો. તો હવે આપણે વાત કરીએ સામાન્ય ગણિત. તો સૌથી પહેલા તો સામાન્ય ગણિતની શરૂઆતમાં આપણે સંખ્યાઓના પ્રકાર વિશે જોઈએ. તલાટીની પરીક્ષા હોય અથવા તો કોઈ પણ બિન સચિવાલયની પરીક્ષા હોય, સામાન્ય રીતે ગણિતના થિયરીકલ પ્રશ્ન છે પૂછાતા હોય છે. તો આપણે સંખ્યાઓના પ્રકાર વિશે વાત કરશું. તેમાં પહેલું આવશે પ્રાકૃતિક સંખ્યા. હવે પ્રાકૃતિક સંખ્યા વિશે આપણે વિસ્તૃત વાત કરીએ કે પ્રાકૃતિક સંખ્યા એટલે શું, કે ભાઈ જે સંખ્યાની શરૂઆત એક થી થાય, એક થી થઈને અનંત સુધી હોય એને પ્રાકૃતિક સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખવું. તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ, તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એક આવશે. સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા, તો કે પ્રાકૃતિક સંખ્યા અનંત હોવાથી સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા હોતી નથી. ખાસ યાદ રાખવાનું, પ્રાકૃતિક સંખ્યા છે એનું અંગ્રેજી નામ આપણને ખબર હશે નેચરલ નંબર, એટલે એને કેપિટલ એન વડે દર્શાવવામાં આવે, એટલે કે એન બરાબર સગડીયા કૌંસની અંદર 1 2 3 ડોટ ડોટ, એવી રીતે એને દર્શાવી શકાય. પણ અહીંયા મહત્વનો પ્રશ્ન એ છે કે પ્રાકૃતિક સંખ્યા છે એમાં સૌથી નાની કઈ, તો કે ભાઈ એક આવશે, આ ખાસ છે પરીક્ષાની અંદર પૂછાય. પછી બીજી વાત કરીએ તો આવશે પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યા એટલે શું, તો કે ભાઈ જે સંખ્યાની શરૂઆત ઝીરો થી થાય, ઝીરો થી લઈને અનંત સુધી હોય એને પૂર્ણ સંખ્યા કહેવાય. ઝીરો થી લઈને અનંત સુધી હોય એને પૂર્ણ સંખ્યા કહેવાય. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે, ઝીરો. સૌથી મોટી પૂર્ણ સંખ્યા છે, હોતી નથી, કારણ કે પૂર્ણ સંખ્યા કેવી હોય, અનંત હોય, જેને અંગ્રેજીમાં વોલ ઓફ નંબર્સ કહેવાય, અને એને ડબલ્યુ વડે દર્શાવવામાં આવે છે. તો ડબલ્યુ બરાબર સગડીયા કૌંસની અંદર 0 1 2 3 ડોટ ડોટ ડોટ, આવી રીતે એને દર્શાવી શકાય. ખાસ આમાં પણ યાદ રાખવાનું કે પૂર્ણ સંખ્યા સૌથી નાની કઈ છે, ઝીરો, અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે, 1. ત્રીજી સંખ્યા વિશે વાત કરીએ તો પૂર્ણાંક સંખ્યા. હવે અહીંયા પ્રાકૃતિક અને પૂર્ણ આ બે વિશે આપણને ખ્યાલ પડ્યો, પણ પૂર્ણાંક સંખ્યા એટલે શું, તો કે સંખ્યા રેખા વિશે તમે સૌ જાણો છો, અને સંખ્યા રેખા કહેવાય વચ્ચે ઝીરો હોય, અહીંયા ઋણ સંખ્યા હોય, અહીંયા ધન સંખ્યા હોય, આને જમણી બાજુ કહેવાય, આને કહેવાય ડાબી બાજુ. તો જેની અંદર ઝીરો, ઋણ સંખ્યા અને ધન સંખ્યા ત્રણેયનો સમાવેશ થાય એને પૂર્ણાંક સંખ્યા કહેવાય. દાખલા યાદ રાખવાનું, આમાં સૌથી નાની પણ પૂર્ણ સંખ્યા હોતી નથી અને સૌથી મોટી પણ પૂર્ણ સંખ્યા હોતી નથી, કેમ કે પૂર્ણ સંખ્યા કેવી હોય છે, અનંત હોય છે. તો આવી રીતે પૂર્ણાંક સંખ્યા હશે પણ અનંત હોય છે, એની અંદર પણ સૌથી નાની સૌથી મોટી સંખ્યા ના કહ્યું એ પ્રમાણે હોતી નથી, અને આ છે સંખ્યા રેખા દોરેલી છે. તો હવે આપણે અને બીજી એક વાત, પૂર્ણાંક સંખ્યાને ઝેડ વડે દર્શાવવામાં આવે છે, જો કે એને કહેવાય અંગ્રેજીમાં ઇન્ટેજર્સ, પણ કેપિટલ ઝેડ વડે એને દર્શાવવામાં આવે છે. ત્યારબાદ બીજી એક સંખ્યા લઈએ સમય સંખ્યા. સમય સંખ્યા એટલે કે રેશનલ નંબર. તો સમય સંખ્યા છે એ કેવી સંખ્યા છે, તો કે જે સંખ્યાઓને આપણે p ના છેદમાં q નું સ્વરૂપ, એટલે કે જેને અંશ અને છેદમાં દર્શાવી શકાય એવી સંખ્યાઓને સમય સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. આવી સંખ્યાઓ છે ભલે પછી ઋણ હોય અથવા તો ધન હોય. ઝીરો છે પણ એક સમય સંખ્યા ગણી શકાય, કેમ કે ઝીરો ના છેદમાં 1 છે એવી રીતે લખી શકીએ, તો પણ જવાબ શું આવે, 0. તો અહીંયા ખાસ યાદ રાખવાનું કે સમય સંખ્યા હંમેશા p ના છેદમાં q નું સ્વરૂપ, એટલે કે અંશ ના છેદમાં જે સંખ્યાઓ રૂટમાં હોય, અનંત
આવડતું હોય એટલે કે એ અનંત, એનો કોઈ ભાગાકાર કરો અને તમને પોઈન્ટ પછીના જે આપકો છે એ સતત ચાલુ જ રહે તો આવી બધી સંખ્યાઓ છે એ અસમય સંખ્યા છે. જેવી કે રૂટ ત્રણ, 0.03333 આવી બધી સંખ્યાઓ છે એ અસમય સંખ્યાઓ કહેવાય, જેને અનરેશનલ નંબર તરીકે અંગ્રેજીમાં ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજી સંખ્યા આપણે લાસ્ટ આવશે વાસ્તવિક સંખ્યા. તો આજે જે સંખ્યા છે એ વાસ્તવિક સંખ્યાની અંદર સમાવેશ થઈ જાય છે. વાસ્તવિક સંખ્યાના બે પ્રકાર હોય, સમય સંખ્યા અને અસમય સંખ્યા, જેને અંગ્રેજીમાં કહેવાય રીયલ નંબર, એટલે કે જે સંખ્યા સમય અને અસમય બંને સંખ્યાનો સમાવેશ થાય એને વાસ્તવિક સંખ્યા કહેવાય. તો આ બધી જે હતી સંખ્યાઓના પ્રકાર હતા, ખાસ સામાન્ય રીતની અંદર ગુણાકાર, ભાગાકાર, સરવાળા અને બાદબાકી, જેના નાના નાના દાખલાઓથી માંડી અને મોટા દાખલાઓ છે એ પણ આપણને આવડવા જોઈએ, જેથી આપણે આગળ છે દાખલા કરી શકીએ. આ બધું છે એ બેઝિક ગણિતની અંદર ખૂબ જ જરૂરી છે. તો ત્યારબાદ બીજો એક મહત્વનો ટોપિક હોય તો એ છે સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત. દાર્શનિક કિંમત, સ્થાન કિંમત, જેને આને કહેવાય અંગ્રેજીમાં પ્લેસ વેલ્યુ, આને કહેવાય રિયલ વેલ્યુ. તો પ્લેસ વેલ્યુ અને રિયલ વેલ્યુ છે આપણે ડિફરન્સ ટુ, તો એના વિશે આપણે એક એક્ઝામ્પલ દ્વારા વાત કરીએ. જેમ કે અહીંયા હું લખું 2920, આવી રીતે લખેલું હોય 2920. તો અહીંયા ઝીરો એને એકમ કહેવાય, આને દશક કહેવાય, આને સો કહેવાય, આને હજાર. એટલે અહીંયા ઝીરો છે એની સ્થાન કિંમત થશે ઝીરો, બે ની થશે 20, નવ ની થશે 900, ને બે ની થશે 2000. તો આ જે કિંમતો થઈ એ સ્થાન કિંમત હતી, એકમ, દશક, સો અને હજાર પ્રમાણે. અને દાર્શનિક કિંમત એટલે કે દરેક અંકની મૂળ કિંમત હોય, જેમ કે બે ની દાર્શનિક કિંમત 2 જ થાય, નવ ની દાર્શનિક કિંમત 9 જ થાય, અને બે ની દાર્શનિક કિંમત 2 પણ થાય. તો આમાં આપણને એ પણ પૂછી શકે કે બંને સંખ્યાનો તફાવત આપો અથવા કોઈ પણ એક અંક હોય નીચે લાઈક કરેલી હોય એની આપણે સ્થાન કિંમત અથવા તો દાર્શનિક કિંમત છે જણાવવાની હોય, તો આવી રીતે પણ આવી શકે. આ ઉપરાંત આપણે સૌ જાણીએ છીએ કે 1 થી 100 ની અંદર ખાસ કરી ઝીરો છે કેટલી વખત આવે, તો તમને ખબર છે ઝીરો 11 વખત આવે છે. એક છે કેટલી વખત આવે, તો એક છે 21 વખત આવે છે. બાકીના બધા જ અંકો છે 2 થી 9, આ બધા 20 વખત આવે છે. ખાસ આ એક યાદ રાખવું. આ ઉપરાંત આપણને એમ પણ કહે કે ભાઈ એક અંકની સૌથી મોટા મોટી સંખ્યા કઈ, તો એમાં આવશે 9. બે અંકની મોટા મોટી સંખ્યા કઈ, તો એમાં આવશે 99. બે અંકની નાના નાની સંખ્યા કઈ, તો એમાં આવશે 10. પછી આપણને એમ કહે કે 3 અંકની સૌથી નાના નાની સંખ્યા કઈ, તો એમાં આવશે 100. 3 અંકની સૌથી મોટા મોટી સંખ્યા કઈ, તો 999. એટલે આવી રીતે આપણને અંકોની મોટા મોટી સંખ્યા પણ કઈ, અંકોની નાના નાની સંખ્યા કઈ, અથવા તો સરવાળો અને બાદબાકી જેવા દાખલાઓ પણ આપણને પૂછાઈ શકે. તો ખાસ આજનો દિવસ એટલે કે આજના જે વિડીયોની અંદર આપણે કેનો કેનો અભ્યાસ કરેલો, તો કે ખાસ સંખ્યાઓના પ્રકાર વિશે જાણકારી મેળવી, આ ઉપરાંત પ્લેસ વેલ્યુ અને રિયલ વેલ્યુ એટલે સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત વિશે માહિતી મેળવી, અને 1 થી 100 ની અંદર જે અંકો છે કેટલી વખત આવે એની માહિતી મેળવી, સૌથી નાના અને સૌથી મોટા અંકો કોને કહેવાય એની માહિતી મેળવી. તો આ બધું છે એ બેઝિક ગણિતની અંદર ખાસ જરૂરી છે. તો ફરીથી તમને યાદ ન રહે ફરીથી આ વિડીયો જોજો અને યાદ રાખજો. અને ખાસ બીજે એક નમૂનો અપીલ કે અમારો હેતુ એ છે કે તમને સારામાં સારું શિક્ષણ છે એ ઘરે બેઠા તમે મેળવી શકો. આ ઉપરાંત જો વધારે તમારે પ્રેક્ટિસ અથવા પ્રયત્ન કરવો હોય તો ધોરણ 5 ની ગણિતનું જે પુસ્તક આવે છે એની અંદર તમે આ બધું જે મેળવો આ બધાની પ્રેક્ટિસ છે તમે કરી શકો. ધોરણ 8-9 બધા ધોરણ ની અંદર આજે આપણે અહીંયા બોર્ડ ની અંદર શીખેલા એ બધું જ આવે છે. તો ખાસ હવે આપણે મુલાકાત થશે ફરીથી એક નવા વિડીયો સાથે, નવા ગણિતના ટોપિક સાથે. હવે ગણિતને શીખો સરળતાથી. તો આપ સૌએ વિડીયો નિહાળ્યા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હું ફરી વખત આવીશ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.